બળિયા રહેવું છે તો બળિયા શબ્દ જ સાંભળો, હળવા થવું છે તો જ હળવા શબ્દ સાંભળવાના. આપણે બળિયા થવું છે તો બળિયા શબ્દ. મેસુબત જમો તો તાકાતવાળા થાવ, સલાડ જમો તાકાતવાળા ના થાવ. એવી રીતે આપણે જો બળવાળા શબ્દ સાંભળશું, હિંમતવાળા શબ્દ સાંભળશું, હવે કોણ ભગવાનને પામ્યા, કેટલા લોકો ભગવાનને ભજ્યા, કોણ પામ્યા, કોણ કહેવા આવ્યું, આવી હળવી વાત કરે ને તો ભગવાન ભજતો એ પાછો પડે. હાલો તમે ભગવાન ભજો ને મંદિર જાઓ ને બધું, તોય તમારી ગાડી ચોરાઈ ગઈ, આ બધું તમે મંદિર માટે આટલી સેવા કરો તોય તમારા ઘરમાં ચોરી થઈ, આ હળવી વાત. પણ ત્યારે કોઈ એમ કે ભાઈ વેરાભાઈના ઘરમાં 22 જણ ધામમાં ગયા હતા, તોય વેરાભાઈ કે મહારાજની મારી પર મહેર છે. પર્વતભાઈનો દીકરો ધામમાં ગયો, પર્વતભાઈ એનો અગ્નિ સંસ્કાર કરવા માટે નથી ગયા, પાછા વળ્યા. આ પર્વતભાઈની સમજણ લો. આવા બળવાળા હરિભક્તોની સમજણ સાંભળી હોય કે આજે કોઈ એવા ભગવાનના બળિયા ભક્તો હોય એની વાત સાંભળી હોય તેનાથી બળ આવે, અને હળવી વાતો સાંભળે તો હળવા થઈ જવાય. માટે જીવનમાં એટલું તો પાકું રાખવું, હળવી વાતોને સાંભળવી જ નહીં.